અક્ષય કુમારની 150મી ફિલ્મ રિલીઝ થઈ છે સરફીરા. નેશનલ એવોર્ડ વિનિંગ તમિલ ફિલ્મની ઓફિશિયલ રિમેક છે અને આ મૂવી જોઈ ત્યારે તો મને ખબર પડી કે ભારતના ઇતિહાસમાં એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં કેવી ટફ કોમ્પિટિશન હતી ને લોકો કેટલા નીચે પડી જતા હતા પોતાની કંપની બચાવવા માટે. જે તે સમયે મુંબઈ જવાનું ભાડું 10-12 હજાર રૂપિયાનું હતું, એવામાં એક ભેજુ કે જે હું અડધી કિંમતે તમને હવાઈ મુસાફરી કરાવું. ઉડના કોણ નહીં જતા, સિર્ફ અમીરો કા હક થોડી ના હે ઉડને પે યાર. અરે એણે તો 1 રૂપિયામાં પણ હવાઈ યાત્રા કરાવી છે. એ જે ભેજુ છે, એ જે જવાન છે જેની જર્ની સખત કઠિન રહી છે, એ છે જીઆર ગોપીનાથ, જેમણે ભારતને સૌ પ્રથમ લો કોસ્ટ એરલાઇન ગિફ્ટ કરી છે, એર ડેક્કન. જેન્ઝીને તો ખબર પણ નહીં હોય કે એર ડેક્કન કરીને એક એરલાઇન્સ પણ હતી. માલ્યાનું નામ લઈએ તો તરત ખબર પડે. વેલ, જેટલા પણ લોકો એરલાઇન ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ જાણે છે એને તો ગમશે, પરંતુ જે નથી જાણતા અને જે સ્ટાર્ટઅપ કલ્ચરથી બિલોંગ કરે છે, જે પોતાના ભવિષ્યના સપના ખૂબ મોટા જોવે છે કે મારો આ જે બિઝનેસ આઈડિયા છે એ આ હદે પહોંચી શકે એમ છે, તો પોતાના આઈડિયામાં કેટલો વિશ્વાસ કરવો જોઈએ અને એમાં આવતી તમામ મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો જોઈએ ને એ શીખવતી ફિલ્મ છે સરફીરા મૂવી. આમ પણ અક્ષય કુમારને પરેશ રાવલ હોય એટલે આપણને તો ગમે. હા, ફિલ્મના સોંગ્સ બહુ જ બોરિંગ છે, પરંતુ જર્ની એટલી ઇન્સ્પાયરિંગ છે ને કે આપણને એમ થાય કે યાર બધું ગયું તેલ લેવા, આ વાર્તા માટે મારે આ ફિલ્મ જોવી છે. મને તો સરફીરા ગમી, તમને કેવી લાગી ચોક્કસથી કહેજો.